હેલો એવરીવન હું કાજલ પંચોલી સ્વાદિષ્ટ વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું સુપર ટેસ્ટી એન્ડ સ્પાઇસી પાસ્તાની ખૂબ જ ઇઝી રેસીપી તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ સ્વાદિષ્ટ વાનગીને સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે અને બાજુમાં બે લાયકન આવે તો એના પર ક્લિક કરવાનું ના ભૂલતા જેથી મારી ન્યૂ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ પાસ્તા બનાવવા માટે મેં અહીં બસો પચાસ ગ્રામ પાસ્તા લીધા છે ચાર મોટી સાઇઝના ઓનિયન લીધા છે એને મેં મીડિયમ સાઇઝના કટ કરી લીધા છે એક મોટી સાઇઝનું કેપ્સિકમ લીધું છે આ ઓપ્શનલ છે પણ કેપ્સિકમ એડ કરશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એને પણ મેં મીડિયમ સાઇઝના કટ કરી લીધા છે ત્યારબાદ મેં મીડિયમ સાઇઝના ટોમેટો લીધા છે એને પણ મેં કટ કરી લીધા છે હવે આપણે ફૂલ ફ્લેમ પર પાણી ગરમ કરવા મૂકવાનું છે અને એમાં હું ટુ ટી સ્પૂન ઓઇલ એડ કરીશ જેથી પાસ્તા આપણે બોઇલ કરીએ તો એકબીજા સાથે ચીપકી ના જાય પાણી થોડું ગરમ થાય ત્યારબાદ આપણે પાસ્તા એડ કરવાના છે પહેલેથી પાસ્તા એડ નથી કરવાના નહીં તો એ તરત જ ચીપકી જશે પાસ્તા ભાંગી ના જાય એના માટે મેં અહીં ટુ થ્રી ડ્રોપ્સ લેમન જ્યુસ એડ કર્યું છે ફ્લેમને સ્લો કરી દઈશું પાણી એકદમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પાસ્તાને એડ કરી દઈશું એડ કરતાની સાથે આપણે સ્ટર કરવાનું છે સ્ટર કર્યા બાદ આપણે એને થાળી અથવા ઢાંકણું બંધ કરી અને થવા દેવાનું છે પણ તમારે ધ્યાન રાખવાનું છે તમારે થોડી થોડી વારે ચેક કરતા રહેવાનું છે અને સ્ટર કરતા રહેવાનું છે જો તમે એને હલાવશો નહીં તો એકબીજા સાથે ચીપકી જશે પાસ્તા બોઇલ થાય ત્યાં સુધી આપણે વેજીટેબલ્સને ફ્રાય કરી લઈશું તો મેં એક પેન સ્લો ફ્લેમ પર મૂકી છે તેમાં બારથી પંદર સ્પૂન ઓઇલ એડ કર્યું છે એમાં મેં જે ઓઇન ઓનિયન કટ કર્યા હતા તે એડ કર્યા છે એને આપણે થોડું મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે ટોમેટો મિક્સ કરીશું અને કેપ્સિકમ પણ મિક્સ કરી લઈશું હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે અને થોડીવાર ફ્રાય થવા દેવાની છે ઓઇલ જ્યાં સુધી ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી આપણે એને સ્ટર કરીશું ત્યારબાદ આપણે ઢાંકણું બંધ કરીને થોડીવાર થવા દઈશું તો આપણે વધારે ટાઈમ વેજીટેબલ્સને નથી થવા દેવાના વેજીટેબલ્સ થોડા ફ્રાય થાય ત્યાં સુધી આપણે પાસ્તા ચેક કરી લઈશું તો આવી રીતે તમારે થોડી થોડી વારે ચેક કરતા રહેવાનું છે અને હવે આપણે વેજીટેબલ્સ પણ ચેક કરી લઈએ બે મિનિટ પછી તો આપણે વેજીટેબલ્સને પણ થોડો સ્ટર કરી અને ફરી પાછા થોડીવાર બે મિનિટ માટે થવા દઈશું તો ટોટલ મેં પાંચ મિનિટ સુધી વેજીટેબલ્સને થવા દીધા છે તો તમે જોઈ શકો છો કે સારી રીતે હવે ફ્રાય થઈ ગયા છે અને ઓઇલ પણ છૂટું પડી ગયું છે આપણે એને વધારે ટાઈમ નથી થવા દેવાના નહીં તો વેજીટેબલ્સનો કલર ચેન્જ થઈ જશે હવે આપણે એમાં મસાલો કરી દઈશું વન ટી સ્પૂન મેં અહીં આદુ લસણની પેસ્ટ એડ કરી છે આ ઓપ્શનલ છે પણ તમે એડ કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ટુ ટી સ્પૂન હળદર એડ કરી છે વન ટી સ્પૂન લાલ મરચાંની ભૂકી એડ કરી છે વન ટી સ્પૂન મેં લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે થ્રી ટી સ્પૂન મીઠું એડ કર્યું છે હાફ ટી સ્પૂન મેં અહીં ઓરેગોનો એડ કર્યો છે હાફ ટી સ્પૂન પેપરિકા એડ કર્યું છે પેપ્રિકા આપણે હાફ ટી સ્પૂન જ એડ કરવાનું છે કેમકે આપણે મરચાંની પેસ્ટ અને લાલ મરચાંની ભૂગી પણ એડ કરી છે ત્યારબાદ મેં અહીં ટુ ટી સ્પૂન ટોમેટો કેચઅપ એડ કર્યું છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને જે મસાલા છે એને બેલેન્સ કરશે હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે પાસ્તા એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે એને મેં ચાળણીમાં કાઢી લીધા હતા તો હવે આપણે પાસ્તાને એડ કરી અને સારી રીતે મસાલા જ્યાં સુધી મિક્સ થઈ જાય ત્યાં સુધી એને સ્ટર કરવાનો છે અને મસાલા મિક્સ થયા બાદ આપણે વધારે ટાઈમ એને નથી થવા દેવાનું થોડીવાર બધા મસાલા ઓબ્ઝર્વ થાય ત્યાં સુધી થવા દઈ અને આપણે સ્ટવને ઓફ કરી દેવાનો છે પાસ્તામાં યુઝ થતા બધા મસાલાનું લિસ્ટ મેં એન્ડમાં તમને આપી દીધું છે તો તમે ચેક કરી શકો છો તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા પાસ્તા હવે સર્વ કરવા માટે રેડી છે તો આપણે ફરી એકવાર એને સ્ટર કરી લઈશું અને સ્ટવને ઓફ કરી લઈશું તો તમે જોઈ શકો છો ખૂબ જ ઇઝીલી એકદમ ઓછા સમયમાં આપણા ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી પાસ્તા બનીને રેડી થઈ ગયા છે તો તમે એને ઉપરથી સોસ એડ કરીને પણ ખાઈ શકો છો હવે આપણે પાસ્તાને ધાણાથી ગાર્નિશ કરી લઈશું તો તમને મારી આજની આ સુપર ટેસ્ટી અને સ્પાઈસી પાસ્તાની રેસીપી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો ઘરે જરૂરથી ટ્રાય કરજો તમારા અભિપ્રાય મારી સાથે શેર કરજો મારી રેસીપી પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અમારી બીજી બે ચેનલ તુલસી બ્યુટી વર્લ્ડ અને તુલસી ડાન્સને પણ સબસ્ક્રાઈબ કરી લેજો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે મળીશું ન્યૂ રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બા બાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ